નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે છે જ્યોતિન્દ્ર દવે દવેનો જન્મ એકવીસ દસ ઓગણીસો એક મૃત્યુ અગિયાર નવ ઓગણીસો માં થયું હતું હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું હતું ઓગણીસો તેત્રીસથી ઓગણીસો સાડત્રીસ દરમિયાન સુરતની એમ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા છેલ્લે માંડવી કચ્છની કોલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય રહ્યા હતા તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી હતા હાસ્ય લેખક હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે રંગ તરંગ ભાગ એકથી થી છ મારી નોંધપોથી રેતીની રોટલી પાનના બીડા અલ્પાત્માનું આત્મપુરાણ નજર લાંબી અને ટૂંકી ત્રીજું સુખ રોગ યોગ અને પ્રયોગ જ્યાં ત્યાં પડી નજર મારી તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ છે જ્યોતિન્દ્ર તરંગ જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો સમાયેલા છે ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે હાસ્યની વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા વિદ્યાર્થી મિત્રો જ્યોતિન્દ્ર દવેનો પહેલો હાસ્યલેખ હાસ્યની બાંધ રંગ તરંગ ભાગ એકથી છ બીજું છે મારી નોંધપોથી ત્રીજું રેતીની રોટલી ચાર પાનના બીડા પાંચ અલ્પાત્માનું આત્મપુરાણ છ નજર લાંબી અને ટૂંકી સાત ત્રીજું શોખ આઠ રોગ યોગ અને પ્રયોગ નવ જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ છે જ્યોતિન્દ્ર તરંગ કે જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો સમાયેલા છે આ ઉપરાંત જ્યોતિન્દ્ર દવે ધનસુખલાલ મહેતાના સહયોગથી અમે બધા નામની હાસ્યસભર નવલકથા પણ આપી છે આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે સવિસ્તર ઉત્તરમાં એક કોષ્ટક બનાવીએ છીએ તો કોષ્ટકમાં જીભ પાઠનો સાહિત્ય પ્રકાર આપણે લખીશું હાસ્ય નિબંધ લેખકનું પૂરું નામ જ્યોતિન્દ્ર હરિશંકર દવે જન્મસ્થળ વતન સુરત આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે જીભ એક એક છે પણ બે કામ કરે છે પેલું કામ સ્વાદ ચાખવાનું અને બીજું કામ બોલવાનું જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે શરીરના વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે મનુષ્યની તંદુરસ્તી નીતિ વિવેક ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે અને વણસે છે ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થત કંકાસ મારામારી ગાળા ગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ એટલે કે ખિસ્સામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શકાયા હોત ક્યારેક કોઈની જીભ બદલી થઈ જાત પણ તેમાંય ફાયદો થત રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારની જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાત આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે એટલું જ નહીં પણ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે તો વિદ્યાર્થી મિત્રો જીભ હાસ્ય નિબંધના પેરેગ્રાફનો અભ્યાસ કરતા પહેલાં આપણે હાસ્ય નિબંધનો ટૂંકમાં સાર સમજીએ જીભ હાસ્ય નિબંધમાં લેખક મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભની વિશેષતા દર્શાવતા કહે છે કે કાન હાથ પગ જેવી ઇન્દ્રિય બે હોવા છતાં એક કાર્ય કરે છે પરંતુ જીભ એક હોવા છતાં એ બે કાર્ય કરે છે સ્વાદ ચાખવાનું અને બોલવાનું રસાસ્વાદ માણવાનું અંગ જીભ છે તો વાણી ઉચ્ચારવા માટે પણ જીભની જરૂર પડે છે આથી જીભ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય સાધી શકે છે રોગની જાણકારી પણ જીભથી જ થાય છે મનુષ્ય સંસ્કારી છે કે અસંસ્કારી તેની ઓળખ પણ જીભ આપે છે જીભ અપમાન પણ કરી શકે છે અને જીભ પ્રશંસા કરીને અપમાનના ઘા પણ રૂજાવી શકે છે જીભ માત્ર રોગનું જ નિદાન કરતી નથી જીભ દ્વારા બોલાતી બોલી એટલે કે વાણી મનુષ્યના ગામ જાતિ સંસ્કાર વગેરેનો પરિચય પણ વગર પૂછી આપી દે છે સમય અને સંજોગોનો અનુકૂળ થઈ જવાનું કૌશલ્ય પણ જીભમાં જ છે આમ લેખકે જી જીભ હાસ્ય નિબંધમાં જીભની ખાસિયતો વિવિધ દ્રષ્ટાંતો આપીને દર્શાવી છે જીભને કારણે જીવનમાં સર્જાતી ગંભીર સમસ્યાઓને વ્યંગ્યમાં હળવાશથી નિરૂપીને અને એ સમસ્યાઓના સમાધાનની દિશા પણ ચિંધી આપી છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જીભ હાસ્ય નિબંધના લેખક જ્યોતિન્દ્ર દવેનો પરિચય અને જીભ હાસ્ય નિબંધનો ટૂંકમાં સાર સમજ્યા આવતા લેક્ચરમાં આપણે જીભ હાસ્ય નિબંધના પેરેગ્રાફનો અભ્યાસ કરીશું આભાર